श्रीमत् सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा वन्दे श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा સ્વામિનારાયણ વચનામૃત વડા પ્રથમ પ્રકરણનું 74મું સમજણ આપતકાળે કળાઈ છે. સ્વામિનારાયણ સંવત 1876ના વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ગોટા ઉપર ઢોલો બિછાવ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કહેવી. પણ શું વાત હોય, સમજણ આપત કાળે કળાય. હવે કળાય શબ્દ તો આવા છોકરાને તો ખબર જ ના પડે કળાય શું કહેવાય છે, પણ આવ્યો શબ્દ છે કળાય એટલે ખબર પડે આપણને કે આપત કાળ એટલે દુઃખ જયારે આવે એ વખતે માણસને ખબર પડે ને કે આપણે સમજણ કેવી છે શું છે. આપતકાળ જ્યાં સુધી માણસને ના આવ્યો હોય ત્યાં સુધી એની ખબર પડે નહીં, પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે ભાઈ આપણી બરાબર સમજણ છે કે કેમ. આમ તો સમજણની રીતે વાત કરતા હોય કે કંઈ વાંધો નથી, આમ છે ને તેમ છે ને ફળવાનું શું છે, પણ જ્યારે એવું દુઃખ આવી જાય તે વખતે આપણી સમજણ કેવી છે એની ખબર તે વખતે પડે. હા, શું કહે છે, જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈ આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની શી વાત કેવી. જાજી આવે તો શું કહેવું, પણ હવે જ્યારે કે કેવો વિષયનો યોગ આવે ત્યારે આપણી સમજણ નિષ્ઠા બરાબર રહે અને એ વસ્તુ ત્યારે ખબર પડે કે આ બરાબર છે. જ્યાં સુધી એવું ના હોય ત્યાં સુધી ખબર ના પડે. એમ જાજી સંપત ને વિપત આવે તો વાત જ શું કરી, કે જાજી સંપત્તિમાંય પણ સમજણ આપણી ના રહે, એમાં એ બધું સુખમાંય ભૂલી જાય અને દુઃખમાંય આપણે એ થઈ જાય. એટલે જાજી આવે તો બી દુઃખ, ના આવે તો દુઃખ. સ્વામી કહે છે કે જાજા રૂપિયા આવે તો ભગવાન ભજવાના આવે, નવરાશ ના થાય. જાજા રૂપિયા આપે જાજુ સુખ તો શું થાય, નવરાશ જ નથી કીધી.
ટાઈમ જ નથી, બહુ જ ટાઈમ છે. અરે બહુ જ કામ છે એમ થઈ જાય. તે ભગવાન ભજવા ના આવે, આવે છે કોઈ આપણે કરોડપતિ ને અબજોપતિ કોઈ દેખાય? આપણે નોકરી ધંધાવાળા બેઠા છે બસ, કોઈને વળી નોકરી નથી. અત્યારે તો બે પેલું એમાં છે ને નોકરીઓ છૂટી બેકારી જઈએ, એટલે એમાંય કેટલાક આવી ગયા છે. કેટલાક વળી દુકાન ચાલતી હશે તો વળી સામાન્ય ચાલતી છે, કેટલાને વળી વ્યવસ્થિત કંઈક હશે ને કેટલાકને ના પણ હોય. એટલે આ તો પણ પેલા જે ધમધોકાર જે ચાલે છે એ લોકો અહીં બેઠા, કોઈ બેઠા નથી. કોઈ આપણે હરખે હરખા બેઠા જ બધા અમારે ભાઈ. એટલે આ ભગવાન ભજાય છે, પણ પેલું બહુ હોય તો કોઈ આવે નહીં. આવે અહીં સવારથી, સવારમાં 7 વાગે ઉઠીને બધા આવી જાય, 6 વાગ્યા ના આવે. હવે 7 વાગે તો અમે આવી જાય, તમારે તો 6 વાગે અહીં. પણ કેટલા વાગે ઉઠતા છે? 4 વાગે કોઈ ઉઠતા હોય, કોઈ 5 વાગે ઉઠતા છે, ત્યારે અહીં 6 વાગે પહોંચે ને. પણ એ ખપ છે ભગવાનનો, તો એ પોતાનું મૂકીને આવે છે. પહેલાંને તો એ સરામ હોય તો 7-8 વાગે વળી ઉઠતા હોય, એ બધું કામકાજ ચાલે, પછી એના કામો પર ટેલિફોન ચાલતા હોય, તો અહીં ક્યાંથી આવે? નવરા ટાઈમ જ ના મળે. એટલા બધા એમ જેમ મોરારકા શેઠ હતા અને એને 40 કરોડનો આસામી કહેવાય આપણા દેશમાં તે વખતે. અને મિલો સોલાપુર ને મિલ બધી એની ચાલતી હતી, મુંબઈમાં ચાલતી હતી. જોગી બાપા ત્યાં પધારતા, સ્વામી કહે શેઠ જરા બેહો કથા વાર્તા સાંભળો, જરા અમે આવ્યા છે અહીંયા, તમારો કંઈ બંગલો હારો જોઈને આવ્યા નથી કે તમારે ત્યાં જમવાનું મળે એટલે નથી, આ તો કથા વાર્તા કરીને સંભળાવા એટલા માટે આવ્યા છે. તમારા અક્ષર સ્વામી ને નાના અક્ષર સ્વામીને બહુ આગ્રહ કથા વાર્તા કરવા. તે બોલે શેઠ ને, શેઠ કે અમે તો અહીંયા જો બેઠે તો અમે તો લાખો કા નુકસાન હો જાય, 1 લાખ રૂપિયાનું નુકસાન થઈ જાય તમારી પાસે બે એટલામાં તો. કારણ કે એમને તો ટેલિફોન ચાલતા જ હોય, લેવાના દેવાના વેપાર થતા હોય ને, એટલે એ તો કે અમારે બેસાય ને નવરાશ નહીં. એ તો બધું બ્રાહ્મણોને આપ્યું એટલે બ્રાહ્મણો પાણી ગળો ઢોળ્યા જ કરે. 2-5 બ્રાહ્મણો ત્યાં વિધિ કરવા રાખ્યા હોય એટલે દરરોજ મંત્ર જાપ કર્યા જ કરે બિચારા. એ પુષ્પ અને ચોખા અને પાણી બધું વાપર્યા જ કરે. એમને કોઈ દિવસ નવરાશ નહીં માળા લઈને બેસવાનું, તે સત્સંગ કરવાય ના બે. સ્વામી કહેવાનું શું કે એવું બધું એમને વ્યવસાય માણસો હોય એને પછી ક્યાંથી આ હોય કે 5 મિનિટે આવીને બેસવું કે ભગવાનની વાત સાંભળવી કે આપણે આત્માનું કલ્યાણ કરવું છે ને. કારણ બહુ સુખમાં માણસને પણ એવું થઈ જાય અને અતિ દુઃખમાં પણ પછી એ વસ્તુ એને એ નથી રહેતી. એટલે મારે કે એમાં પણ કેટલી વખત આપણું એ થઈ જાય. પણ આ દાદા ખાચરને થોડું આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. હવે મારે કે દાદા ખાચર આપણા મહાન ભક્તરાજ ખરા કે નહીં? જબરદસ્ત ભક્તરાજ કહેવાય ને. મહારાજને અખંડ પોતાને ત્યાં રાખ્યા, સંતોને પણ રાખ્યા, હરિભક્તોના પણ પીડા વેઠ્યા, એવી એની ભક્તિ ખડે પગે જેમ શ્રીજી મહારાજની આમ એ થાય એ પ્રમાણેનું જીભ વરે એમ એનો દેહ વરે. શ્રીજી મહારાજ કહે છે આમ કરવું છે દાદા તો બહુ સારું, દાદા આમ કરવું છે તો એમ. એમાં કોઈ પણ જાતનું આનાકાણી નહીં કે નહીં થશે કે નહીં થશે કે અમનો નહીં પછી એક આમ ને તેમ, એમાં શંકા નહીં સંશય નહીં. ન થશે એવું નહીં કે મારી પાસે સગવડ છે કે નથી, એ નહીં. જે વખત કહ્યું એ પ્રમાણે એટલી બધી સેવા પોતે કરતા હતા. આખું કુટુંબ પાછું ભૈરા છોકરા બધાએ પાછું એમને ઘરમાં પાછું, આપણે કહીએ ને 2 પડાળીઓ સત્સંગ ના હોય તો એ દુઃખ. આ 2 પડાળીઓ સત્સંગ સમજ્યા ને ચિત્રને, હે હા તમારે વર્તે છે ને એટલે બરાબર. એટલે એ 2 પડાળીઓ સત્સંગ કહેવાય. 2 પડાળીઓ શું? એટલે ઘરમાં બૈરાને સત્સંગ હોય અને પુરુષને સત્સંગ હોય. 2 પડાળીઓ આપણા ઘરના છાપરાને 2 પડાળીઓ હોય ને, કેટલા છાપરા 1 પડાળીમાં હોય પાણી નીવા ઉતરવાનું, કેટલા 2, અહીંયા તમારે ડબલ જ હોય, 2 બાજુ જ ઉતરે પાણી. એટલે 2 પડાળ કહેવાય, 1 પડાળ આ બાજુ ને 1 પડાળ આ બાજુ. એટલે આ પડાળ શું એ પણ પાછું આ સમજાવવાનું નવું છે પાછું પડાળ. કારણ કે છાપરાને અહીંયા રૂપ કહેશો ને તમે, રૂપ આ રૂપ એટલે 2 બાજુનું રૂપ હોય, આમ ઉતરતું ને પાણી આમ ઉતરતું 2. એટલે એ રીતે એ 2 પડાળ કહેવાય. એટલે 2 બાજુ સરખું એમ. આ સત્સંગની અંદર જો 2ને સત્સંગ હોય, ઘરમાંથી બૈરાને હોય ને પુરુષને હોય, તો આ સત્સંગમાં ભગવાન ભજવાનું સુખ આવે. કારણ 2 આવે ને પહેલાં જો 1 ના હોય તો 1ને જવું હોય તો 1 ના પાડે, 1ને આમ જવું તો 1ને આમ જવું હોય, એટલે 1ને સિનેમામાં જવું ને 1ને મંદિરમાં જવું હોય, 2ને ક્યાંથી મેળ ખાય? એટલે પછી ભંજગઢ થાય, પછી અંદર ક્લેશ થાય, ઉપાધિ થાય, એટલે ભગવાન ભજવાનું સુખ ના આવે. પણ આ દાદા ખાતેના તો આખું કુટુંબ નાનું મોટું એક ને એટલો બધો ભાવ કે શ્રીજી મહારાજ આવે તો રાજી થાય, સંતો આવે રાજી, હરિભક્તો આવે તો રાજી થાય. અને હરિભક્તોનો મહિમા સમજે કે હો આપણે ત્યાં કેટલા ભક્તો આવ્યા બહુ સારું. અને બજારા ખડે પગે સેવા કરે રાત દિવસ જ સેવા, અહીંયા તમારી જેમ રાત દિવસ સેવા ચાલે છે ખડે પગે. એટલે એવી રીતે પણ મહિમાથી કરે કે એમાં એમ મન નહીં કે આ ક્યાં હેઠવેઠ પડીને આ બધા ક્યાં દરરોજ આવે છે ને આ ધમાલ શું. અહીં તો વળી આપણે સારું પક્કામાં આવી ગયા,
લગન ત્યાં જે ઇન્સ્યુલિન પેમાં જે સેવાઓ થઈ છે ન ભૂતોનું ભવિષ્યથી એ હાંકડાની અંદર એ બધાને ધન મારે ભાઈ રસોઈ બનાવનારને ધન એમાં જમનારાને પણ ધન કહેવાય કે ઊભા ઊભા ગમે તેમ ખાવું પડે અને યુવકોને પણ ધન કેવી હાંકડામાં કામ કરે બિચારા વાસણ રાત્રે સાફ કરવા એક દોઢ બે વાગી જાય એટલો બધો ભીડો બેઠો પણ બધા રાજી એની અંદર પણ હવે રાજી કે ભાઈ દરરોજ કામ કરું ભલે કરો આટલું જરૂર આટલું પણ એમાં કોઈ દિવસ કોઈ ના નથી કે આપણે રસોઈ આટલી નથી કરવી આવો ભીડો નથી બેઠો કે આટલું બધું ક્યાં માથા કરવું પણ એક એક ભીડો બેઠો છે એમાં દરેકે એટલે જમાડનારની ભીડો ને જમનારને પણ ભીડો જ કહેવાય ને અને કેટલા છોકડામાં બેહીને જમવાનું એટલે એ ભીડાની વસ્તુ છે ને એટલે બધાને બહુ ધન્ય છે આવે તો ભગવાને બહુ દયા કરી ભીડો બેઠા ને તપ કર્યું તો એનું ફળ મળ્યું આપણને કેટલા દિવસ તપ કર્યું તો ભગવાન દયાથી મોટું મળી ગયું એટલે તપનું ફળ તો મળે જ એમ ભીડો બેઠો તો આ રીતે આપણને હવે અત્યારે સુખે પકતા છે આનંદથી હવે બેહે ને બધા સુખ સુખના ઢગલા થયા જમવામાં પકતા છે ને બેસવામાં પકતા છે અને યુવકોને પકતા છે કે બધાને મારા ભાઈ સુખ થઈ ગયું કથા વાર્તા સાંભળનારાને પણ સુખ શાંતિથી કોઈ વાંધો ના આવે કથા કરનારને શું કરું અમારે આટલા હાંકડામાં બેસવું પડતું અમારે એવું થતું હવે અમારે એ મોટું તેજ જબરદસ્ત થઈ ગયું આવો બેહો જેને જેટલા જેમ પોળાથી બેહો એમ બેહો એટલે બધાને સુખ થઈ ગયું બધું કથા કરનારને ભીડો હતો ને આ તો બધાને સુખ થયું એટલે એવું બધું સરસ ભગવાન થઈ ગયું એટલે કહેવાનું છે કે એમ દાદા ખાચર એવો ભીડો બેઠેલો ગરીબ ભક્તો દરરોજ આવીને રમાડવા જમાડવા બેસાડવા બધાની સેવા કરવી રાજી રાખવા પછી બધાને રાજી રાખવા એ બહુ મોટી વસ્તુ છે ને કહે છે હા તમે બધું મોટું અહીં લઈને ઉપાડો બેઠા નહીં કંઈ વ્યવસ્થા કરતા નહીં સાચવતા છે નહીં જમવાનું ઠેકવા નથી ફોલ એમ ના પછી કેટલાય બોલનાર આવ્યા હા ધમધમાટ કરે હા એ બધાને પાછું રાજી રાખવા ને એ કેટલી બધી વાત આટલું બધું કરવા છતાં કોઈ ખામે ધમધમાટી કરે તો પછી મગજ કેટલું ચાલી જાય પણ એમાં એ બધાએ કંઈક નહીં બસ ભગવાનના ભક્ત છે માટે હાથ જોડીને સેવા કરવી જેમ કે તો સહન કરી લેવું એવું કુટુંબ આખું હતું તો શ્રીજી મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા જ્ઞાને અને મહારાજને રાજી કર્યા પણ એ દાદા ખાચર આવા ભક્ત હતા એને પણ આવ્યો દેશકાળ એને પણ આપત્તિ આવી કે શ્રીજી મહારાજને માટે બધું કરતા તે ખડા જ્યાં ત્યાં આગળ કાઠિયાવાડમાં જે અનાજ આવે ને ખેતરમાંથી બધા ડૂંડા એ ત્યાં અનાજ બધું એક ખેતર એક આવું મોટું ખડા કરવામાં આવે છે એટલે એમાં નાખે ખડાવાડમાં એટલે ગામને ભાગો રહે એવી મોટી જગ્યા હોય એમાં હવે પોતપોતાનું રહે કે કોઈને વળી આટલું ઓવલ જેટલું હોય કોઈને નથી નાનું હોય જે જેનો જેટલી આવક હોય એટલું પ્રમાણે મોટો ખડાવાર બનાવે એટલે એમાં લાઈન બધા અનાજના ઢગલા થાય પછી એ બધા ઢગલા થયા પછી દરબારી ભાગ વેચાય ત્યારે પોતાને ત્યાં બધા આવે આવી રીતે બધા ખેડૂતોના ખડા ત્યાં હતા એટલે એમાંથી અનાજ જે આવે દાદા ખાચરના ભાગમાં એ બધું મંદિરમાં પછી આ સંતોને બધાને વાપરવાનું હવે એ ઢગલા બધા પડેલા તૈયાર ખડા દાણા કાઢેલા બધું વેચન ના થાય ત્યાં સુધી કોઈ કોઈને લેવાનું ના થાય દરબારે ના થાય અને ખેડૂતને ના થાય હવે એ વખતે રાત્રે વરસાદ આવ્યો ઉપર ગેલાના કાંઠે આગળ ગેલા સોમનાથ છે ને જ્યાંથી નદી નીકળે છે ત્યાં વરસાદ ખૂબ થયો એટલે ઘેલા નદીમાં પૂર બહુ આવ્યો અને ગેલા નદીનું પૂર એટલે કેવો ગેલો એટલે ગાંડો એનું પૂર જ હા ગાંડો એનું નામ જ એટલા માટે ગેલા નદી પડેલું કે એવું ત્યાંથી ડુંગરામાંથી નીકળે છે અને પાણી સડસડાટ આવે પાણી ખડ 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 ખડતું આવે એટલે અમે એક દરેક અમે મંદિરનું માપ કરતા ને તો અમારા હનુમાનભાઈ આવ્યા હતા ત્યાં તે દાડે માપ કરવા માટે પછી હનુમાનભાઈ રાત્રે ઉઠ્યા ખડખડાટ થયો કે ચાલો કે નદી આવી તો જોવા ઉઠ્યા રાત્રે 2-3 વાગે પેલા પગથિયાં આપણા છે ને ત્યાં જોવા ગયા કે નદી આવી છે જોવા જઈએ પણ એ પૂર તમે આવ્યું હોય તો બહુ ગાંડા તૂર જેવું લાગે નદીની અંદર અને પછી એવું બધું બહુ મોટું પૂર આવ્યું એમાં નદીના પેલા કિનારા ઉપર આ ખડા હતા ને બધા તણી ગયા બધો એક એક અનાજનો દાણે દાણો તણી ગયો કાંઈ રહ્યું નહીં સવારે બેચાતું લઈને ખાવાનું એવું આજે મોટા સ્વાઈનું થયું આપણે જોયું મોટા સ્વાઈની વાત કરીએ ઘર લાગી ગયું ને કશું દાણા નારાયણ બધું ભરી ગયું સવારે પાર્કે ઘરેથી અરે વેપારીને ત્યાંથી દાણા લાવીને મીઠું લાવીને પણ વેચાતું લાવવાનો સમય એવું થઈ ગયું એ વખતે શાસ્ત્રી મહારાજ કર્યું ત્યારે એ શું એ આપત્તિમાં સમજણની ખબર પડે કે આવી વખતે શાસ્ત્રી મહારાજ આવીને માગે ત્યારે એમને મનમાં જરાય ન થાય કે ભગવાન જે કર્યું છે સારું જ છે અને શાસ્ત્રી મહારાજ રાજી કરો એ સમજણ રહી તે વખત બહુ આપણને એ રહ્યા તે ઘડી આપણને મનમાં થઈ કે આ સ્વામીને કંઈ ખબર પડે છે કે નહીં અત્યારે મારી પાસે ખાવાનું નથી અને અત્યારે આ પૈસા આવીને માગે એ વખતે આપણી સમજણ શું થઈ જાય ગમે એવો હોય તો સમજણ ચાલી જાય કારણ કે વખત કેવો છે એકદમ બરું ભરી ભસ્મ થઈ ગયું છે બધા માથે હાથ દઈને બેઠા છે બીજાને ત્યાં જઈનેથી પછી લાવે ત્યારે તો ખાવાનું મળે છે એવી સ્થિતિની અંદર સ્વામીજીને ઊભા રહે અને આશાભાઈ આટલું આમ કરવું છે અને એ ઘડીએ મનમાં ઉત્સાહથી બહુ સારું ગમે તો જાત વેચીને પણ સ્વામીને રાજી કરવા છે એ ભાવના એ સમજણ રહી બહુ પણ આ સમજણ તે ઘડી ના રહે કે ભગવાન કહેવાતા હોય તો મૂકો પડતા
ક્યાંથી ભગવાન કહેવાતા છે, આને કંઈ પૂજે કંઈ થતું છે. અત્યારે અમારે અમેથી કહેવું જોઈએ કે ભાઈ આશ્વાસન આપવું જોઈએ કે લો તમને અમે આપીએ છીએ, તમે બરાબર શાંતિ રહો કરો. એને બોલે માગવાની વાત ને, તે વખતે મદદ કરવાની વાત હોય આપણે. ત્યારે એ કહેવાનું એ ભગવાનનું કામ છે. પણ એવી કસોટીની અંદર એમની સમજણ એવી ને એવી રહી, જેવો દાદા ખાજાનો પ્રસંગ એવો જ આશાબેનનો પ્રસંગ, એવી જ પરિસ્થિતિની અંદર આ બધું થયેલું. પણ એને કંઈ વાંધો ના, એમ આ દાદા ખાજાને પણ એ બધું થયું. એમાં દાદા ખાચરને કંઈ વાંધો જ ના આવે કે મારા નિચ્છા આપણે તો બીજે ફરી દેવું કરીને પાછા દાના લાવીને સંતોની સેવા કરશું, એને તો કંઈ હોતું જ નહીં, એને તો આનંદ હતો ભગવાનની છે. પણ બીજા બધા આપણા જેવા બેઠા ને, કહે છે ને લે ભાગવું, જેને કંઈ લેવા નહીં દેવાની એવા ઊંચા નીચા થાય, જેને કંઈ નુકસાન નથી થયું એવા આપણાની અંદર શંકા થઈ બધા ભક્તો કેટલાક હતા એને, કે આ ભગવાન શ્રીજી મહારાજ કહેવાય કે દાદા ખાચરને આવું દુઃખ આવી ગયું. એ ભગવાન છે ને, કહે ભગવાન હોત તો રાત્રે આ સ્વપ્નમાં કહી ના જાય કે જગાડત નહીં દાદા ખાચરને, કે ઊભો થા દાદા ખાજા દાણા બધા લઈ લે. અંતરિયામી અંતરિયામી લોકો કહે છે ખોટું છે ને, ગપે ગપ સીએમ એવું થાય કે ના થાય. કે દાદા ખાજે રાત્રે કેવું જોતું હતું કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત દરબારમાં બેઠા હતા અને ત્યાં જ હતા. કહી દીધું હતું દાદા ખાને કે ઉઠ ઊભો થા, આ બધા દાણા ખેંચી જવાના માટે ઘર ભેગા કરી લે તો બધું ઘર ભેગું ન થાય. એમ આપણને થઈ જાય કે શ્રીજી મહારાજ અંતરિયામી અંતરિયામી કહે છે ને ભગવાન છે ને, એ બધું જોવે છે ને, બધું દેખાય છે ને, બધું સાંભળે છે ને, કંઈ દેખે ને કંઈ સાંભળે છે, આટલું ના દેખ્યું તણાઈ જવાનું એટલી ખબર ના પડી ના ભગવાન કે ના કહેવાય, થાય કે ના થાય. એવા સંશય થઈ જાય કે બીજાને થઈ ગયો પણ એને પોતાને ના થાય. લગાર એક આપતકાળ જેવો આવ્યો, આ તો બહુ કંઈ મોટું ના કહેવાય. ત્યારે કદાચ બીજાથી દેવું કરીને પણ બીજા અનાજ તો મળવાનું હતું, કે દીવા અનાજ ના મળે એવું નહોતું કે એનો ઘરબાર વેચી ગયો નહોતો, પણ આ તો એક આટલા દાણાજનું જતું રહ્યું. એટલાની અંદર આ થોડાક આપતકાળમાં બીજા માણસોનું મન આગું પાછું થઈ ગયું. પણ દાદા ખાચરને ના થયું, એની આપતકાળમાં એની સમજણ રહી પણ બીજાની આગી ભાઈ થઈ. ત્યારે કે એમાં ગમે તેવો હોય તો આ વસ્તુ થઈ જાય, પણ એમાં દાદા ખાચરની રહી એની વાત કરી કે આ આપતકાળ આવ્યો તો પણ દાદા ખાચરની સમજણમાં કાંઈ ફેર પડ્યો નહીં. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન જ છે, દુઃખ આવે એમાં કંઈ વાંધો નથી. મારે એ આવ્યું છે એમની ઈચ્છાથી, જે કંઈ આવ્યું છે પણ એની ઈચ્છાથી જ આવ્યું છે. એનો ગ્રાસ ચાલ્યો ગયો, જપ્તો થઈ ગયો દાદા ખાચર કપટ કરીને, તોય પણ કોઈને એમના બીજાને થઈ ગયું કે આ દાદા ખાચર જેવો ભક્ત છે ને એને મહારાજ એનો ગ્રાસ ચાલ્યો જાય, મહારાજ એટલી રક્ષા ના કરે. ભગવાન હોય તો એટલી રક્ષા થઈ જાય, ભગવાન છે ને એ તો ઠીક લોકો બમ્બે બમ મારે એમ થઈ જાય. પણ દાદા ખાને એમ થયું કે ગ્રાસ ગયો છે પણ મહારાજની ઈચ્છા, પાછું થાપો આપે મહારાજ, જેમ જોગી બાપા આવતા ને એમ જાઓ આ વખતે ફતે ડંકો વાગશે તમારે, જાઓ તમારે જાઓ આટલો થાવ જા આ વખતે હોમાં પૂજા કરી નાખજે તારું કામ થઈ ગયું. ત્યાં જઈને ઓટો મારીને પાછો આવે બિચારો. ત્યારે કહેવાનું એમ દાદા ખાચરને પણ જીવ્યા ત્યાં સુધી આટા ખાવા પડે, મુદત પડે. રાજકોટ એકડી આપણે પોલિટિકલ એજન્ટ રહેતા ને, બ્રિટિશ ગવર્મેન્ટનું રાજ થઈ ગયું, એટલે રાજકોટની અંદર રજવાડા તમામનું જે આખા કાઠિયાવાડ રજવાડા એની પોલિટિકલ એજન્ટની ઓફિસ ત્યાં રહેતી, એટલે રાજાઓનો પ્રશ્ન જે કંઈ તકરારો હોય કોર્ટ કચેરી અહીંયા થાય રાજકોટમાં, પછી બોમ્બે જાય ને પછી અહીં વિલાયત આવે, એ રીતે એ બધું ચાલતું હતું. ત્યારે એ પોલિટિકલને ત્યાં બધા જપ્ત થયેલા એટલે એનો કેસ ત્યાં ચાલે, કે દાદા ખાચરને મહારાજ આશીર્વાદ આપીને મોકલે જાય ને પાછા ધક્કો ખાઈને આવે, કાંઈ ચાલે મુદત પડી જાઓ. કે જીવ્યા ત્યાં સુધી મળ્યો નહીં ગ્રાસ, ત્યાં સુધી પોતે જીવ્યા ત્યાં સુધી દાદા ખાચરને ગ્રાસ ના મળ્યો શ્રીજી મહારાજના. પછી એના 14મા દિવસે એમના દીકરા જે હતા અભર રાજાને પેલા બાવો ખાજા એને મળ્યો ગ્રાસ લ્યો. હવે દાદા ખાચરને થાય કે ન થાય ગડમથલ થાય ને, પણ દાદા ખાચરને જરાય ગડમથલ ના થાય, પણ આપણા જેવા આગા પાછા થયા કે આ મહારાજ કે પણ કશું નથી લાગતું, આ તો બધું ઠીક છે. એટલે આ સમજણચું થઈ જાય, કેમનું આવા પ્રસંગો એ આપણી સમજણચું થઈ જાય, એમાં ભગવાનનો નિષ્ઠા ચાલી જાય, સમજણે ચાલી જાય, સત્સંગે ચાલ્યો જાય ને બધું જય સ્વામિનારાયણ થઈ ગયેલો. પણ આ દાદા ખાતેને રંચ માત્ર ઓછો થયો નહીં. સ્વામી કહે છે સોનાનો દોરો છોય ઋતુમાં સરસો. આ દા મોટા સ્વામીને આશાબેને જે થયું પણ છોય ઋતુમાં તો સુખ સરખો, સત્સંગ જ્યારથી થયો ત્યારે એક ધારો ધારો ચાલ્યો આવ્યો, તે પોતાનો દેહ પડ્યો ત્યાં સુધી એટલું ને એટલું આ મંદિરની સેવા અને ધગસ ને બીજું ને ત્રીજું બધું. પણ કોઈ દિવસ મોરા નથી પડ્યા મોટા સ્વાઈ, મોટા સ્વાઈને બહુ દેશકાળો આવી ગયા પણ છતાં મોરા પડ્યા નથી. એની ભક્તિ, એમની સેવા, એમની નિષ્ઠા, એમની સમજણ, એ શાસ્ત્રી મારા શાસ્ત્રી મારા એટલે એવું એવી જબરદસ્ત નિષ્ઠા એમની. કારણ કે કહેવાનું છું કે આ સમજણ રહે એ બહુ કઠિન વસ્તુ છે. તે સોનાનો દોરો છોય ઋતુમાં સરખો, અને મીને પાયેલ દોરો હોય તો હા શિયાળામાં અક્કડ થાય ટાઈટ થાય, અને ઉનાળામાં ઢીલો થઈ જાય. મીને પહેલાં મીન તપે ને અને પછી ઓગરે એટલે ઢીલો થઈ જાય, અને શિયાળામાં અક્કડ થાય બરોબર. એમ સ્વાઈ કે આપણા સત્સંગમાં આપણું સારું હોય, વેપાર ધંધો બરોબર ધમધોકાર ચાલતો હોય, બરોબર મોટર ગાડી બરોબર ફરતી હોય, સારી રીતે બધું વ્યવસ્થિત હોય,
તો આપણે આ મંદિર સત્સંગમાં મનપાન મનતું હોય આપણને તો આપણો સત્સંગ રહે, કે બહુ ભગવાનની દયા, ઘણી દયા છે એમ પછી વાત થાય. પણ પછી ભગવાને નખો જ વારી નાખ્યો એવું થઈ જાય, કંઈક આપણે જો ઢીલું પડી જાય કે વ્યવહારમાં આગું પાછું થાય, દેહમાં આગું થાય, કુટુંબમાં આગું પાછું થાય, બીજું કંઈ આગું પાછું થઈ જાય, અહીંયા કંઈ આપણી બરાબર વ્યવસ્થા સચવાય ના સચવાય, કોઈ બોલે ચાલે, કોઈ આમ કહે તેમ કહે, એટલે તરત પાછું પડી જાય. એટલે માનપાન તાન બધું સરખું હોય ત્યાં સુધી આપણને શાંતિ, એટલે મીને પાયેલ દોરો અક્કડ રહે. પણ ઉનાળો આવે ને ને ઢીલો પડે, એટલે આવો ઉનાળો શું, આ માન અપમાન સુખ દુઃખ વ્યવહાર સંસારમાં પછી એના છોકરામાં કંઈક આગું પાછું થાય, એટલે દોરો ઢીલો પડ્યો. અને સોનાનો દોરો ત્રણેય ઋતુમાં સરખું હોય, એ તમારે ઉતાળ અને અકડે ના થાય, ઢીલો ના પડે, સરખું હોય. એને પછી આ દુનિયામાં ગમે તે ઉથલ પાથલ થાય, ગમે તે થાય, પણ ભગવાનની ભક્તિ કથા વાર્તા સત્સંગ એમાંથી મોરો પડે નહીં, રંજ માત્ર ઓછો ના પડે, પ્રતિભા સારો થાય પણ સાંઈ કાંઈ ઘટે નહીં. એમ આ સમજે ને આપણી આવા દેશકાળે ન ચું થાય એને માટે મહારાજ વાત કરી. હા અરે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે કે ભગવાનના ભક્તોનો પક્ષ તો અહીંયા રહે છે ખરો, રહે છે ખરો, તે પણ સમજીને રહે છે જે જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય. હવે સમાસ થાય, મુક્તાનંદ સ્વામી કહ્યું મહારાજ ભગવાનના ભક્તોનો પક્ષ રહે છે, કે સત્સંગમાં બધું હરખું હોય ઉત્કૃષ્ટપણું હોય તો બહુ આનંદ રહે ને આપણે, કે આપણે સત્સંગમાં અત્યારે એ બરોબર રીતે થતું હોય તો આપણને આનંદ રહે ને, આપણે બરોબર આમ બાર લોકો રાજી થાય, બીજું ત્રીજું થાય, સત્સંગ વૃદ્ધિને પામે, લોકોને એ થઈ જાય, અમને આ મંદિર નીકળે તો અમને લોકો આવા મળે ને, અમને અમે વાત થઈ કે આ મંદિર ભયમાંથી કાઢવું છે, ભાઈ લોકો આવે ને પછી અહીં આવીને એ કરે સેવાઓ કરે ને દર્શન કરે ને ભક્તિ કરે ને બહુ એવી વાત છે. એવું જો કાઢી નાખે તો બધાને આનંદ થઈ જાય, ઓહો સ્વામીએ બહુ મોટું જબરદસ્ત કાર્ય કરી નાખ્યું. પણ આ મંદિર હોય ને બધું ઉડી જાય ને ચાલ્યું જાય તો પછી સ્વામી ને કહે હે તારે એવું છે, જો એમાં ભયમાંથી કાઢે તો હવને હમણાં છે કે આપણો સત્સંગનો ઉત્કર્ષ ખૂબ થયો, ઓહો સ્વામી ભારે કામ કર્યું મારા ભાઈ, એટલા બધા ઉત્સાહમાં આપણે આવી જઈએ, તાણમાં આવી જઈએ, ગુલતાન થઈ જાય આપણે બધા. પણ જે આ છે એ જો ચતુર છે તો કે આ સ્વામી કાંઈ નથી, આ તો બધું ખોટું છે ને એમ, એટલે એમાં સેવા મળે છે ને આપણે, સેવા મળે છે એમાં ન કરતો સેવા ક્યાંથી મળે, અંતરકાલ કાઢે હે એક બસ. શ્રીજી મહારાજે દાદા ખાચરને બતાવ્યું સોનાનું એકદમ આમ બતાવ્યું, તમને તો સ્વામીએ બધું બતાવી દીધું છે, તમારે તો ક્યાં વાત છે, જોગી બાપાએ તમને બતાવી. પણ મારા કે આ દાદા મારે તારે બેને પથરા લેવા પડશે, આ તું એમ ના માનીશ કે આ સોનાનું મેં બતાવ્યું તને, એ તો આ તો મારી ઈચ્છા છે કે હું કરી બતાવું એમ છું, પણ આ તો મારે ને તારે બેને પથરા લઈશું ને તારા ગોપીનાથનું મંદિર થશે, એમને એમ નહીં થાય એમ સી એમ ઊંચા નીચા થવું જ પડશે, તારે જ મંદિર થશે. હા એ જોવું આ એક જોઈ અમારે ઘનશ્યામ સ્વામી જતા ને કે બતાવે, એ બતાવે એવા પુરુષ હતા એક હતા મોટા, અને કે ચમત્કારી પુરુષ હોય ને ચમત્કાર બતાવે એમાં કઈ વાંધો નહીં, આપણે એવા ચમત્કારમાં ફાવે નહીં ને આવડે નહીં, એટલે બે વસ્તુનું થયું ને. અરે અને જયારે કઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં, કોઈ જીવને સમાસ ના થાય, જો આવું હોય તો બહુ સમાસ થઈ જાય, કહો હો થઈ જાય, પેલું કઈ બધું હોય ચાલ્યું જાય તો સમાસ થાય, કે સારું બધું કાંઈ નહીં, વાત કોકને કરવી તો શું આપણે નીચું ગાળવું પડે ને, પેલું તો ફડાકા બંધ વાત કરે પછી શું આમ જોઈ લો અમારે આમ એમ વાત બહાદુરી થાય ને, અને પેલું એવું થાય થાય કે છે બધું જોયું આવે તમારા આને આમ થયું હે, હા લંડન ઉપસેલું એનું એનું તો આ બધા આમ જ આપણે થોડુંક લેવા છે, પેલું જાજુ લેવા છે તો થોડું જતું રહે, એટલે આ સેમ કે આપણે આટલું તો કરો દુનિયાની વાત પછી લેવા જઈશું તો આ જતું રહે છે, આખા ગામની ભેંસો આપવામાં એક ભેંસ જતી રહે પાછી, એવું બધા ભવૈયા આવે છે ને આપણે ગુજરાતમાં બધે ભવૈયા પહેલાં રમતા, હવે તો ભવૈયા નીકળી ગઈ, ભાઈ ભવૈયા રમતા જૂના માણસો હોય એને ખબર હોય કોઈ વખત, અત્યારે તો બીજા નવાન તો બહુ ના આવે, પેલા ભવૈ એટલે ખેલ કરનારા રમનારા, બધા વેશ કાઢે, રાજાનો વેશ લે, કોઈ સૌખાનો વેશ લે, એવા રાતને ભવૈ કરે, ભાઈ એવા ભવૈ આવે પછી એક જણા બહુ રાજી થઈ ગયો, ભાઈ એમાં ખેલ બહુ સારો આવે ને તને કે વનસ્મોલ આપણે કરીએ છીએ ને એવા વનસ્મોલમાં પછી રાજી આવે,
એટલે લોકો આમ પૈસા નાખે બધું આપે, પછી એલા રાજી થઈને આપી દે, જાઓ એક ભેંસ આપી રાજી ને ભવ્ય ખેલ હારો જો આપી દીધી ભેંસ. પછી પેલા વિચાર કર્યો મારો આ તો ભેંસ આપી દીધી બહુ સારી કિંમતી જતી રહી હતી, એટલે ફરી પાછો ખેલ પેલા પેલા એક ભેંસ આપી, એટલે ખેલ પછી બરોબર પાછો ફરી ચલાવ્યો, ફરી ફોર્મમાં આવી ગયો. એટલે પેલા જાય ને કે આ ભેંસ જઈ આપડી તો ખેલમાં, પછી ફરી વાર જાઓ તારા આખા ગામની ભેંસો આપી ગયા, એટલે પેલી એક ભેંસ પાછી લઈ લીધી. આખા ગામની ભેંસો કે એના બાપની હતી તો આપવાનો હતો, એટલે ભાઈ કે આ તો બધું ગયું આપણું. એક ભેંસ લેવા જતો બીજો ખેલ કરવા ગયા, એક ભેંસે ચાલી ગઈ આપણી. એટલે એવું છે. પાછું તમે મારી આખી દુનિયાની વાત કરવા જાઓ તો આપણું લંડનની જે વાત કરો ને ભાઈ, એટલે બધી દુનિયા માત્ર આવી ગઈ. અરે હે, હા એવું જ કે તરગારા કે તમે જૂના માણસ એટલે બધું જાણો છો, મને એટલા માટે કહો નવા માણસ કોઈ જાણે નહીં ભવૈયા કે તરગારા કે એ વાત સાચી છે. કેમ જૂના ખરા તો તમને ત્યાં રહેલા છે ને દેશમાં, દેશમાં રહેલા તો ખરા ને તો હા, એટલે ત્યાં વાત સાચી છે ના, તે વાત સાચી ભવૈયા કે તરગારા કે એના બે નામ છે. એટલા માટે હર્ષ શોક જેવું થઈ આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણ ના દાસ છીએ. શું કે મારે કે છે આપણે કોના છે, ભગવાનના દાસ દાસ છે. તે શ્રી કૃષ્ણ નારાયણ ને જેમ ગમે તેમ રાજી રહેવું. બહુ શું કેવું જસભાઈ, એ કાઢે તો ભલે ના કાઢે તો ભલે પણ. અરે 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 શ્રી કૃષ્ણ ભગવાન ની ઈચ્છા હશે તો સત્સંગ ની વૃદ્ધિ થશે. આપડે તો ના દીધી એવું ચાલુ જ આવ્યું છે, જાત મહેનત ગિંદા બાદ જાત મહેનત તો થયેલી છે. મહારાજ ના વખતે આપડે એવું કરતા ઘરે ઘરે આ ઘરે ઘરે ના પણ આપડે કિલો આપડી ક્યાં વાંચે, તો શ્રીજી મહારાજ થી ચાલ્યું આવ્યું છે. ઘરે ઘરે જોરી માગી 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 માગીને આ બધું કામ કર્યું છે, અને એટલે આ સત્સંગ એ રીતે જ વધ્યો છે, મંદિરો પણ એ રીતે થયા છે. કોઈ કરોડોપતિ આવી ગયો નથી ને ભાઈમાંથી કશું નીકળ્યું નથી, એમને મહેનત કરી કરી કરીને આ ભેગું થયું, એટલે હવે સેવાનો લાભ મળ્યો છે, અને એમાંથી એના જીવનું કલ્યાણ થાય, હજારો જીવનું કલ્યાણ થાય, કે કંઈક આ ભગવાનની સેવામાં વાપરે તો એનું કલ્યાણ થાય એ ભાવનાથી મહારાજ એ રીતે છે. ભગવાન ધારે કે સમર્થ, પણ આ રીત તો પહેલેથી આ ચાલી જ આવી છે કે એમ કરી કરી કરીને જ આ મંદિરો કર્યા છે. એટલે ભગવાનની ઈચ્છા હોય એમ આપણે રાજી. શું ચિત્તરંજન, હા એટલે એમ જ રાજી રહેવું, પણ ભાઈમાંથી કાઢવાની વાત કરે છે આ તો. અને તો બતાવેલું છે, સીએમ ને તો ક્યાં જવાનું છે, આ તો સીએમ બીજાની વાત કરે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ની ઈચ્છા હશે તો સત્સંગ ની વૃદ્ધિ થશે. બસ હવે આપણે મનથી ધારીએ કે આવું કરીએ તો સત્સંગ કેટલો બધો વધી જાય. કોઈ મોટા રાજા મહારાજાને સત્સંગ કરાવી દીધો હોય, અમને અમે વાત કરી કે ઓલા આપણે આરબ દેશની અંદર એક શેખને જો પાડ્યો હોય તો આપણે ઢગલો થઈએ, થાય કે ન થાય. એ આપણે સત્સંગ વધી જાય ને એની અંદર, આપણે અમને એમ થાય કે આવો એક જ જો પડી જાય તો કેટલો મોટો સત્સંગ વધે, હજારો લાખોની સેવા થઈ જાય, એની અંદર બીજા પણ શેખો થઈ જાય તૈયાર, ને આમ બધું આપી દે ને બધું. એમ આપણે મનથી ઘણી માન્યતાઓ કરીએ કે આમ કરીએ તો આપણે સત્સંગ વધે, આ રીતે આપણે કરીએ તો સત્સંગ વધે, પણ આ બધું મહારાજ કહે છે તો ભગવાનની ઈચ્છા હોય તો આ સત્સંગ વધો, અને એની ઈચ્છા ના હોય તો આ સત્સંગ છે બધો ઘટી જાઓ. પણ આપણે તો એ જેમ રાજી રહે એમ જ કરવું, આપણી રીતે આપણે કરવા જઈએ એમાં કોઈ દાડો સુખ આવે નહીં. એમ મારા કહે સત્સંગ એની ઈચ્છાથી હોય તો ઘણે વધે, લો એવા બધા હજારો શેખો ને સત્સંગ થાય ને સત્સંગ વધે, પણ એની ઈચ્છાથી વધવાનો છે. આપણી ઈચ્છાથી વધો ને, કે આપણે કંઈક આમ કરીએ એટલે સત્સંગ વધે, આમ કરીએ તો સત્સંગ વધે, અહીં મંદિર કરીએ તો સત્સંગ વધે, આ ઠેકાણે જઈએ તો સત્સંગ વધે, આપણે આપણે એ રીતે આપણી રીતે કરીએ છીએ. પણ એ બધું જે વધે છે એ ભગવાનની ઈચ્છાથી વધે છે, કે વાસુદેવ નારાયણનો પ્રવેશ થાય તો આખું કામ ચાલે. ને કે વૈરાટ આખું પડેલું હતું, વૈરાટ મોટું જબરદસ્ત સાત પગલું આવા પોળા મોટું વૈરાટ આપણું શરીર છે ને, એમાં ભગવાનનો જ્યાં સુધી પ્રવેશ ના થાય એ હાલે ચાલે ખરું, પણ એ પ્રવેશ જ્યારે થયો ત્યારે એવું વૈરાટ આખું ઊભું થયું ને આ કાર્ય કર્યું, અનંત કોટી બ્રહ્માંડ સજી નાખ્યા, પણ એની મેં તે કશું ના થઈ ગયું. એમ આપણે રીતે આપણે કદાચ સત્સંગની વાત થતા હોય તો થાય એવું છે નહીં, એ ભગવાનનો પ્રવેશ થાય એટલે ભગવાનની ઈચ્છાથી જ આ સત્સંગ થાય છે અને વધે છે. એટલે આપણે તો એ જેમ રાજી થાય એમ જ કરવાનું, એની ઈચ્છાથી સત્સંગ વધે, અને એની ઈચ્છા ના હોય ને તો કદાચ થયેલો ઘટી જાય તો આપણે કંઈ વાંધો નહીં, આપણે તો એને રાજી કરી લેવા છે બસ.
આપણે રાજી કરવા છે અને એ રાજી કેમ થાય છે એ રીતે કરવું. સત્સંગની દ્રષ્ટિ આપણે છે, સંકલ્પ કરવા, સારા સંકલ્પ કરવા, બધું કરવું. પછી ના થાય તો એની ઈચ્છા, ને થાય તો એની ઈચ્છા. એટલે આપણા સત્સંગમાં એ રાજી કેમ થાય છે એ રીતે કરવું. સત્સંગની દ્રષ્ટિ આપણે છે, સંકલ્પ કરવા, સારા સંકલ્પ કરવા, બધું કરવું. પછી ના થાય તો એની ઈચ્છા, ને થાય તો એની ઈચ્છા. એટલે આપણા સત્સંગમાં આપણને વાંધો કોઈ દિવસ આવે, આપણી ચડતી પડતી ન થાય. ને આપણે સત્સંગ મૂકીને ચાલ્યા ગયેલો, આવું કશું થયું નહીં એટલે જ પાછું પડીએ. થાય તો આનંદ થાય, ના થાય તો મોરું પડી જાય. અને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે, ઘટાડો છે તો ઘટી જશે. લ્યો આ વાત મૂકી મારે, પણ શું મારે કહે છે. અને ભગવાન આપણને હાથી બેસાડે તો હાથી બેસીને રાજી રહેવું. લ્યો હાથી ક્યાં ગયા માસ્ટર? ના બે બેઠા છે, નાના નાના રાખ્યા, પણ છે ખરા મારા. એ ગાતા ગાતા આટલા રહ્યા છે, એમાંથી જો ઘસાઈ ગયા તો આવ નાના થઈ. હા હાથી ગાતા ગાતા ગાઈ જાય ને, દરરોજ હાથ ફેરો ને, હાથી ઉપર થોડો થોડો હાથ દરરોજ ફેરવે બધા તો નાનો થતો જાય, ઘસારો લાગે ને ઘસારો. આવા નાના હાથી થઈ ગયા. લો અરે, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. ભગવાન લેવા આપણને એ રીતે રહેતો હોય રાજી રહેવું, પણ આપણે મૂંઝાવવું નહીં કે કેમ ગધેડે બેસવાનું મળ્યું. સારું, બહુ સારું થયું, ભગવાન ઈચ્છાથી મળ્યું. હે હા બસ સવારી તો મળી જાય ને, ગધેડે બેસવાનું ક્યાંથી મળે ભાઈ? એ સવારી છે ને. અને ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. બસ, પણ આપણે તો એક જ વિચાર કહો, ભગવાનની ચરણાર છે, આપણે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. બીજે ક્યાંય આપણે ના થયું, કહો સત્સંગ આમ ના થયો, એનો શોક ના કરો, બહુ અરે એનું કામ થયું, એ ભગવાનની ઈચ્છાથી થાય છે. બસ આપણે તો એ રાજી થાય એમ કરવું. બસ, અને ભગવાનની ઈચ્છા કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું, તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવ, બધું જગત આખું સત્સંગી થાવ. લ્યો, અથવા એની ઈચ્છા એ કરીને સર્વે સત્સંગ મટી જાઓ, બધું મટી જાય, જગત આખું થયેલું હોય ને પાછું મટી જાય. એકલા દોડમોડ જેવા રહે તોય વાંધો નહીં, શ્રીજી મહારાજ એકલા જ ઉભા રહે તોય વાંધો નહીં, કોઈ પૂછે નહીં, ભાવ પૂછે નહીં રસ્તામાં ફેરવા છે, તોય આપણે જાણું કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે. હાવ એકલા સ્વામી વાંટા મારતા ને, શાસ્ત્રી મહારાજ ચાર આના હારું આંટા મારતા નડિયા સ્ટેશન આણંદ સ્ટેશને, કે ટિકિટ મળે ચાર આનાની ટિકિટ માટે જ. અત્યારે તો જમ્બો જેટમાં બહી નહીં આવી જશે, ત્યારે તો ચાર આના હારું માથાકૂટ થતી હતી. અત્યારે તો તમારા જેવા ભક્તો નીકળ્યા સીએમ જેવા, એ જમ્બો જમ્બો જેટમાં બેસવાનું મળે, કોઈ દાડો દુનિયામાં દેખવાનું ના મળે. શું દેખવાનું મળે કોઈ દિવસ? કૃષ્ણ પ્રિયન પૂછો વાત, શું કરો વાત કરો. એ હવે એને બદલે જમ્બો જેટમાં બેસવાનું મળે, આ શાસ્ત્રી મારા ચાર આના હારું આંટા મારતા ટિકિટ હારું, કે કોઈ હરિભગત કંઈ ટિકિટ લઈ આપે છે. હવે આનંદ જેવું છે ને, અત્યારે ધમધોકાર ચાલે છે, ટાવરના ડંકા વાગે ત્યાં આગળ. પણ તે દાડે ચાર આનાની ટિકિટ હારો સ્વામી ત્રણ આંટા માર્યા આનંદ સ્ટેશને અને સ્ટેશનથી ગામો, કોઈ ટિકિટ લેનારો ના મળે. એ કારણે સ્ટેશન જે કોઈક મળી જાય તો કહીએ કે ભાઈ ટિકિટ લઈ આવજે, કાં પાછા પાછા શહેરમાં જાય કોઈ ભેગો થાય, કારણ કે ભેગો જ કોઈ ના થાય. આવી દશા, આવી પરિસ્થિતિ હતી, તોય એ ભક્તોને બધાને એમ ના થયું કે આ શાસ્ત્રી મહારાજનું કાંઈ નથી દમ, એ વર્ગ્યા એ વર્ગ્યા. મોટીભાઈને આશાભાઈને રામચંદ્ર કે બરાબર છે, આ તો સાક્ષાત પુરુષ જ છે, એ ભલે ચાર આણું આંટા મારતા હોય, પણ એમાં એની દ્રષ્ટિ હતી કે હતું. આપણે જોયું કે એમની એટલી બધી શક્તિનો ખ્યાલ આજે આપણને આવે છે કે એ ચાર આણું જે રખડતા આજે લંડન સુધીમાં આ મોટું જબરદસ્ત કાર્ય કરી નાખ્યું, ત્યારે એ શક્તિનો ખ્યાલ અત્યારે આપણને આવે કે એમની કેટલી બધી શક્તિ છે. તે ઘડીએ પણ આપણી સ્થિતિ એક જ રહે, એવા ચાર આણા હારું પણ જેની પરિસ્થિતિ આવી હોય કે જે ગામો ગામ હાર્ડ વર્ડ થતા હોય, તેગડી જે એને વિશે ભાવ રહ્યો કે આ સાક્ષાત પુરુષ છે, એટલે કોઈ માને નહીં, કોઈ પૂજે નહીં, કોઈ એને ખબર કરે નહીં, ગામમાં કોઈ બેહવા ના દે, મંદિરોમાંથી કાળે હાર્ડ હુડ કરતા હોય, તેગડી આમ રખડતા ફરતા હોય, હવે એ વખતે એવો ભાવ રહે કે આવા પુરુષો છે, હજારો લાખોનો સત્સંગ કરાવશે, એ ખબર ના રહે. પણ એ સ્થિતિમાં પણ આપણે એ ભાવ રહે તારા જાનું ખરે કરવો છો. હા હા જો એ હવે આ કાર્પેટ જ અત્યારે કાર્પેટ ઉપર જ બેઠા છે, એટલામાં અત્યારે તો ખેતરના ઢેફામાં બેસતા હતા તોય ફેંકા નહીં, એમ ઢેફામાં બેહવાનું, કાર્પેટ તો ક્યાંથી લાવે, પણ બેહવાનું હરખું ના હોય, મકું છું એવા દશામાં બેઠા. પેલા ધોરિયામાં સ્વામી હોઈ ગયા, લ્યો શાસ્ત્રી મારા પાણી ભરવા ગયા ને, ધોરિયો હોય ને પાણી જવાનું, તે ધાડીઓ ધાડીઓ
એને દોર્યો કે ઢાળ્યો કે આપણે અમારે ઈશ્વરદાસ જાણે છે બધું એ દેશમાં રહેલા છે બે એ બધી ભાષા ઢાળ્યો કે ઢોળ્યો કાઠિયાવાડમાં ઢાળ્યો કે છે ગુજરાતમાં ધોર્યો કે છે એટલે બે શબ્દો છે એમાં ખોટું નથી કારણ કે જો ગુજરાતમાં આવો તો થોડી ખબર પડે ના તો ખાવો નહીં એટલે ના ખબર પડે એટલે એમાં પાણી જાય એટલે પાણીનો પ્રવાહ ચાલે તૂટી ગયો પછી એને પેલો ધૂળ નાખી અને પાણી રોકવું પડે પછી બહાર ફાટીને જતું રહે તો પાણી નકામું જાય એટલે સ્વા વગરને સ્વાણી નાખવા મળે પણ પેલું જરા રેતાળવાળી જમીન હતી ને એટલે પાણી પેલું બંધાય નહીં પ્રવાહ ખૂબ એન્જિનનો એકદમ આવવા માંડ્યો એટલે પાણી નીકળી જવા માંડ્યું તો શાસ્ત્રી મહારાજ એમાં હોઈ ગયા શાસ્ત્રી મહારાજ દોરિયામાં હોતા ને પછી એની આગળ ધૂળ નાખી અને દૂર પછી બરોબર થઈ ગઈ ત્યારે સ્વામી એમાંથી નીકળી ગયા આવી દશા કરતી લો હવે એ ઘડીએ તમને થાય કે હો આ સાક્ષાત ભગવાન આ તો એક મજૂરના જે કિંમત ના આવે એવી દશા પોતાની હતી પણ એમાંથી આ કામ થયું છે કહેવાનું શું કે એવી જબરદસ્ત પણ કોઈ રીતે હર્ષશોક મનમાં ધારવો નહીં માટે હર્ષશોક માનવો નહીં આપણે તો એ ગમે તે સ્થિતિમાં હોય પણ એ ભગવાન જ છે એને કોઈ માણસ માને તોય ભલે ના માનતા હોય તોય ભલે એ સત્સંગની જાહો જલાઈ હોય તોય ભલે ના જાહો જલાઈ હોય તોય ભલે તો એ અહો આનંદ છે મારા હા બસ તોય મારે હવે ટેકન આવી ગયું આપણું બધું ભગવાન આ ભગવાન ઈચ્છાથી વચના વચ્ચે નીકળ્યું છે આપણે કોઈ કાર્યો નથી કારણ કે આ ભગવાન આ વચનામાં છે ને એ કલ્પવૃક્ષ જેવું છે તમે જે કઈ શંકા કરો એમાંથી નીકળે અરે એ સમાધાન મળી જાય એવું કામ છે આપણે હા એ મનાવ્યું તારે જ વાત થઈ ને આપણે અને તમને મનાવ્યું તો દીકરો આપ્યો ને કામ તો કે આપો એવા છો એમને દીકરો સાધુ છે તમને ખબર છે ને ઈશ્વરી સાહેબ ખેતી સાહેબને ખબર છે ઈશ્વરભાઈ આપણા રાવજીભાઈના ભાઈ એમના અક્ષર પુરુષ હા તબલા બબલા બહુ સારા વગાડે છે હા એમાં તારે એ જ માનવાનું છે આપણે આપણું કશું જ નહીં આપણું કશું જ નહીં એ તો સ્વામી બાપાને રાજી કર્યા અને સારું થયું એ તો બે વસ્તુ સામે વાત સાચી છે હા મને ખબર છે બેસતો હતો ને ખબર ના ભાઈ કહે છે ને આપણે કદી ઈચ્છા હોય પણ એની ઈચ્છા ના હોય તો શું થાય એમ કહેવાની વાત સાચી તે ઘડે તૈયાર થયો વાતે કરી અમે અક્ષર પુરુષની જોડે હમણાં ચૈતન્યના કરીએ ને ચૈતન્યના ભાઈઓને વાત કરીએ છીએ કે એક જોડ થાવ પાછા આવો ભેગા થાવ ભાઈ એના નસીબમાં ના હોય ક્યાંથી થાય ચૈતન તો થઈ ગયા પણ આ પાછા બીજાની તૈયારી થઈ ગઈ ને બાપુજી રાજી પણ દીકરા રાજી ને દીકરા રાજી તો બાપ રાજી ના હોય એવું કેટલું હોય અમારે પેલા તમારે તો કોઈ એ તો સારું છે પણ કેટલી વખત એવું હોય છે કેટલી વખત બાપ રાજી હોય ને કેટલી વખત દીકરા રાજી ના હોય દીકરા રાજી હોય તો બાપ રાજી ના હોય એવું પણ છે ને અમારો ઉર્મિશ આવ્યો હતો ને એના બાપુજી નથી રાજી એટલે શું થાય ઉર્મિશ ને ઉર્મિશ એટલે એને ઘણું આવવું છે પણ એના બાપુજીને મનમાં ઓછું છે હે હા એ ચંદ્ર એટલે એવું પણ કેટલું હોય છે કેટલી વખત છોકરાનો ઉત્સાહ બાપનો હોય ને બાપનો હોય તો છોકરાનો હોય અમારે ચિત્તરંજનને બે રાજી છે ચિત્તરંજનને બે રાજી છે ને પેલી કોઈ છોકરો રાજી છે એટલે એને બધું હરખું સારું છે હા એટલે એ બે ની વાત કરું એટલે ચિત્તરંજનને બે બાજુ હરખું છે કે આ બાજુથી એ બે રાજી છે પેલી કોઈથી પેલાનો એટલો ઉત્સાહ છે કે મારે થયું છે અમે ના પડે છે રોકીએ છે કે ઉભો રહેતો અરે માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધારે બે તૈયાર થઈ ગયા હતા સંજયને બે ની તૈયારી કરી દઈ પછી અશોકનું નક્કી થયું એટલે એને જરા મનમાં થઈ ગયું કે અમારો ના લઈ ગયા પછી હવે પછી હજુ એટલો એટલો ઉત્સાહ છે મોરો પડ્યો નથી હજુ અરે માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું બસ શું રહેવું હા આનંદમાં જ રહેવું તમે તો આનંદ ના છો એટલે તમારે તો બીજે કઈ જવાનું છે હરિંદભાઈ અખંડ આનંદમાં છે દેવ સ્વામી જવાનું ભક્તિ સ્વામી જવાનું બધાને જમાડ્યા જ કરે છે પણ હવે ડોક્ટર સ્વામીને જમાડવા જોઈએ આવ્યા છે પાછા એટલે કે ભૂખ્યા ન રહીએ આનંદમાં આનંદમાં પાછા ભૂખ્યા રહી જાય કોક એ વખત હા એ વાત બરોબર એટલે પછી ના જમાડવાનું બે એટલે શું કહે છે મારે કે આપણે આનંદમાં
રહેવું, એમની જેમ ઈચ્છા હોય એમ જ આપણે આનંદ રાખવો. બસ ભગવાનની ઈચ્છા હોય એમ થયા કરે, આપણે એમાં રક્ષો કરવો નહીં. એ આનંદમાં રહીને પરમેશ્વરનું ભજન કરવું, આપણે પાછું ભજન તો કરવું, જે આનંદ રાખે એમ રહેવું. શું મેઘજીભાઈ, આપણે શા આનંદમાં જ રહેવું આપણે? બસ તારે તમારે જરા એમ કરવું, એમની ઈચ્છા હોય એમ જ કરવું, એ ઈચ્છાથી રાજી રહેવું. અરે અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં, કોઈ રીતે ઉદ્વેગ આવવા દેવો નહીં. કાળે તો ભલે, ના કાળે તો ભલે, રાજી રહેવા. ચાલો જયાન સ્વામી મહારાજ. એ બધા વાનરો એ તો ભગવાન ને પેલા શું પથ્થર નાખ્યા તો રામ રામ કરીને એને તરી ગયા. ભગવાન થી ના તરે, એમનાથી તર્યા તો ભગવાન થી મોટા થાય કે ના થાય? ભગવાન જયારે હવે પાળ બાંધી સમુદ્ર ની અંદર, ત્યારે ત્યાં બધા વાનરો એ રામ શબ્દ રામ ઉચ્ચાર કરી અને પથ્થર મૂકે પાણીમાં, એ પથ્થર તરે બધા. ભગવાનના પ્રતાપે કરીને પથ્થરો બધા તર્યા ને એ પથ્થર ઉપર ભગવાન ચાલી અને સામે કિનારે ત્યાં લંકામાં ગયા અને રાવણ સાથે યુદ્ધ કર્યું. હવે ભગવાન રામને એક દાડો વિચાર થઈ ગયો કે મારા નામે પથ્થર તરે છે તો મારાથી તરે કે ના તરે, લાઈને જોવું. એટલે એકદમ વહેલા ઉઠ્યા કે કોઈ જુએ ને એવી રીતે. વહેલા ઉઠીને ત્યાં પછી દરિયા કિનારે ગયા, સમુદ્ર કિનારે. હનુમાનજી તો એમના સેવક હતા, આપણે જાણીએ છીએ કે ભગવાન જ્યાં દેહ ને દેહની છાયા એમ હનુમાનજી તો સેવક અખંડ હાજર જ હતા. પણ ભગવાન એને જણાવવા નતું દેવું, પોતાને એકલા જઈને તો જોવું હતું, કારણ કે પોતાની વાત હતી ને એટલે કોઈ જુએ તો ખરાબ લાગે. એટલે એ પ્રમાણે જતા, પણ હનુમાનજી તો બહુ જ ભગવાનના અંગત સેવક, એટલે ભગવાન આમ છણામણા ચાલ્યા જતા હતા. તો એ હનુમાનજી પણ પાછળ ધીરા રહીને ચાલી ગયા. એમને જેને ગણમાં હુતા છે પણ ભગવાન જો ચાલ્યા. પછી ત્યાં જઈને ભગવાને પથ્થરો એક લીધો અને લઈને રામ કરીને મૂક્યો અંદર. પેલો પથ્થરો ડૂબી ગયો. પછી રામનો વિસામાં પડી ગયા, એકદમ શોકમાં પડી ગયા, વિચારમાં પડી ગયા કે લોકો કેવા ગાંડા છે કે રામ નામે પથ્થર ચડે, મારા અર્થે કંઈ તરતું જ નથી, ડૂબી જાય જાય કેવી રીતની વાત થાય. પછી હનુમાનજી એકદમ પગે લાગ્યા કે મહારાજ શું વિચાર કરો છો, કે તું ક્યાંથી? તો કે હું તમારી સાથે જ આવ્યો છું. કેમ? તો કે આ તમારી લીલા જોવા માટે આવ્યો, બીજું શું? તમારી લીલાના દર્શન કરવા માટે આવે. કેમ? તો કે આ મારા લોકો એવા ગાંડા છે કે રામ નામે પથ્થર તરે, રામ નામે. આ મેં તો પથ્થરો નાખ્યો તો અંદર ડૂબી ગયો, તમે બધાએ પથ્થર નાખ્યા ને તરી ગયા, મારા નામે તો ડૂબી જાય, મેં મૂક્યો તો ડૂબી ગયો. હનુમાનજી તો બહુ ભક્ત હતા ને. જો ભક્ત છે એ ભગવાનની દરેક ચરિત્રોની અંદર દિવ્યતા સમજે, આપણને મનુષ્ય ભાવ લાગે. જો એનામાં હૃદયમાં ભક્તિભાવ ના હોય તો એ મનુષ્યને લાગે કે આ ભગવાન રામ કે બરોબર છે, આ લોકો ગાંડા છે તે આવી રીતે માને છે. જેને ભક્તિભાવ ના હોય એને ભગવાનના ચરિત્રમાં મનુષ્ય ભાવ આવી જાય, કે વાત સાચી છે. જ્યારે હનુમાનજી છે એ શું કહે છે, ભગવાન તમારા હાથમાંથી જે વસ્તુ છૂટી ગઈ, તમે જેને તરછોડી દીધો એ તો ડૂબી જ જાય ને, તમે જેને તરછોડ્યો ડૂબી ના જાય, તમે જેને પકડો એ તરી જાય ને. કે એમ હનુમાનજીએ કેટલું સરસ એમાંથી એક ગુણ કર્યો કે તમે જેને પકડો એ તરી જાય, પણ તમે જેને મૂકી દીધો એ તો ડૂબવાનો છે, આ જગતની અંદર માયામાં સંસારની અંદર ડૂબી જવાનો છે, પણ તમે જેને પકડ્યો છે એ તરવાનો છે. બહુ રાજી થઈ ગયા રામ ભગવાન. કહેવાનું શું છે કે આવી રીતે આ ભગવાનના ચરિત્રનો જો આપણે વિચાર કરીએ તો એનાથી પહેલાંનો ચમત્કાર વધારે દેખાય કે ના દેખાય, કે પથ્થર તર્યા અને ભગવાન નામથી ન તર્યા તો રામને વિશે કોની ભક્તિ ના થાય. પણ ભક્તોએ સમજ્યું કે એ પણ ભગવાનની જ દયાથી પથ્થર તર્યા છે, ભગવાનની શક્તિથી તર્યા છે, આપણી કોઈની શક્તિથી પથ્થર તરે એવા નથી. એ ભક્તોને એનો ખ્યાલ આવે છે તો એને એ ભગવાનને વિશેનો આધાર બીજો એક જ, જો હનુમાનજીને કોઈ થયો કે ભગવાન એકનો જ આધાર. એને 900,000 રૂપિયાનો હાર સીતાએ આપ્યો કે તેણે બહુ સારું કામ કર્યું લંકામાં જઈને, હું બહુ પ્રસન્ન થઈ માટે આ તને હાર આપું છું. એ હાર લઈને હનુમાનજી ફેંકી દીધો, તોડીને તોડીને નાખી દીધો, મેં કહા એક એક નોખા પાડ્યા. પેલા સીતાજીને એમ થયું કે મેં 900,000 નો શુદ્ધ કિંમતી હાર આપ્યો, એને ભેટ આપ્યો, પ્રેઝન્ટ આપ્યો ને, આપણે કંઈ સારું કામ કરીને આવ્યો પ્રેઝન્ટ આપીએ છીએ ને, એમ એને સારું કામ કર્યું એટલે આપ્યું સીતાજી રાજી થઈને. પણ કે આ વાનર કહેવાય ને, એને વાનરને શું ખબર હોય એની કિંમત શું. પછી હનુમાનજી કેમ ત્યાં આમ કરી નાખ્યું? તો કે હું જોઉં છું એમાં રામ છે, આ તમે જે હાર આપ્યો છે એના એક એક મહિનકામાં રામ છે, હું જોઉં છું પણ નથી રામ, એટલે નાખી દેવા, મારે રામ વગર શું કામ છે.
મારે રામ વગર કોઈ કામ જ નથી. સીતા કે તારા અહીંયામાં રામ છે, તું બહારની વાત કર, પણ એને છાતી ચીરે છે. આપણે જો હનુમાનજીના કેટલા વખત સમજો, છાતી ચીરેલા ભગવાન એને રામ દેખાતા છે, એટલે રૂવાડે રૂવાડે રામ હતા. કહેવાનું છું રામ એના એક આધાર જ હતા કે રામ વગરનું આ જગતમાં કોઈ સુખ જ નથી એમ, એવી એની દ્રઢતા નિષ્ઠા હતી. તો હનુમાનજી અત્યારે ગામો ગામ બેસી ગયા છે, ગામો ગામ એને આપણે બેસાડીને એની પૂજા આરતી બથાળ બધું કરી છે કે નહીં કરીએ. કારણ કે એક જ આધાર એમને રાખ્યો હતો કે રામ સિવાય કોઈ કથા સાંભળવી નહીં, રામ સિવાય કોઈ સુખ નથી, રામ સિવાય કોઈ લાભ નથી. રામની જ વિશેની આવી અનન્ય જેને ભક્તિ હતી. તો આજે હનુમાનજી પણ રામ સાથે પૂજાય છે, અને રામનું મંદિર ના હોય પણ હનુમાનજીનું તો હોય જ, એને તો બેસાડેલા હોય. તારે જો કહેવાનું શું છે કે એમ એક જ આધાર ભગવાનનો, એમ આપણા જીવનો એક આધાર કરવાની વસ્તુ છે. પહલાને પણ જો ભગવાનનો જ એક આધાર હતો તો થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. એને એના બાપે કહ્યું ત્રિલોકીનું રાજ આપું, મારે જોતું નથી, મારી ઈચ્છા જ નથી, મારે તો એક રામ ભગવાન જ જોઈશ, બસ બીજું કાંઈ નહીં. પછી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને એને એ રીતે કહ્યું. તો ભગવાન પાસે પણ બીજી ઈચ્છા ના રાખી એને કે મારે એ કંઈ ત્રિલોકીનું રાજ જોતું નથી, મેં તો તમને રાજી કરવા માટે કર્યું, માટે મારે તમારું સુખ જોઈએ છે, તમારું સુખ મને અખંડ મળે એ જ મારે જોઈશ, બાકી આ જગતનું કોઈ સુખની ઈચ્છા નથી. એટલે કહેવાનું શું છે કે આપણે જો આવી દ્રઢતા હોય તો ભગવાનને વિશે આપણી એક અનન્ય આસ્થા નિષ્ઠા આપણી રહે. એ તો આવું આવું આપણે જોઈએ તો એ થઈ જાય. મેં એમ કહ્યું ભાઈ રામને જ્યારે બાણ વાગ્યા ત્યારે હનુમાનજી આખો ઔષધિ લેવા ગયા, ત્યાં કેમ ને ખબર પડે ઔષધિ તો આખો પથ્થર પર્વત ઉપાડ્યો અને પર્વત ઉપાડી ગયા. ત્યારે જો રામને બાણ વાગ્યા તો નીકળ્યા અને પથ્થર પેલા આખો ડુંગર ઉપાડ્યો, એના કરતાં હિરણ્યકશિપુ આખો પૃથ્વી લઈ ગયો. એટલે એ રીતે ચમત્કારો જો આપણે માનતા હોય તો આપણી દુનિયામાં કોઈ ઠેકાણું ના, પછી એના કરતાં આમાં વધારે સાર લાગે. અને ખરેખર તમે જુઓ કે એક ઠેકાણે તમે બરોબર એ થયું હોય પણ વળી પાછું બીજે કંઈક તમને સારું દેખાય તો પછી ત્યાં જાઓ. એટલે આ દુનિયાની આસ્થાથી જો કંઈક હોય તો કોઈ દિવસ કોઈ ભગવાનમાં આપણી દ્રઢ આસ્થા રહે નહીં, આપણા વિચારો ફરતા રહે. પણ જો મોક્ષ માટે, કેવળ આપણા કલ્યાણ માટે જો આપણે એ ભગવાનને પ્રતીતિ થઈ હોય, આધાર રાખ્યો હોય, તો પછી આપણને કંઈ વાંધો નહીં. ગમે એટલું દુનિયાની અંદર કોઈ પણ રીતે કોઈ પ્રાપ્ત થતું હોય પણ આપણે તો ભગવાન થકી જે પ્રાપ્ત થાય એ જ કરવું છે, તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં. બાકી આ દુનિયાના વ્યવહારિક સંસારિક સુખો માટે માણસો ખૂબ દોડાદોડ કરે પણ એ સ્વાઈ કંઈ બધું ઝાંઝવાનું પાણી છે. એમાંથી ક્યારેય કોઈ ઠેકાને સુખ આવવાનું નથી, એ ભગવાનથી જ આવવાનું છે. અને ભગવાન જેટલું આપે એટલું જ આપણાથી ભોગવવાનું છે. ભગવાન જેટલું આપણને એ સુખ લેવા દે એટલું જ સુખ લેવા વધારવાનું, બાકી સુખ આપણે ગમે એટલું કરશું તો આપણાથી સુખ નહીં લેવાય. બંગલામાં હશે તો બંગલાનું સુખ આપણને નહીં લેવાય, એમાં ઊંઘ જ નહીં આવે બંગલામાં, પછી સુખ શું આપણને આવે. પછી આપણે વેચવો પડે, ખરું આમાં ઊંઘ આવતી નથી, કંઈક લાગે છે. એટલે કહેવાનું આપણે બહુ સમજીને લેવું, બહુ વ્યવસ્થિત રીતે વાત કરીને લીધું, પણ છતાંય એમાં આપણને જો આવું થઈ છે એ ભગવાનની ઈચ્છાની વસ્તુ તો, અને ઝૂંપડું છે પણ ભગવાનની ઈચ્છાને જો સુખ આપવું છે તો ઊંઘ આવી જશે સારામાં સારી, વગર ગોરીએ, કંઈ ગોરી નહીં લેવી પડે અને ઊંઘ આવી જશે. એટલે એ બધું ભગવાનની ઈચ્છાને આધીન છે. આપણે જેને કામાંથી મને સુખ મળે પણ સુખ મળે એવું નથી, એ સુખ આપણે લેવા જઈએ છીએ આપણી મેતે નહીં મળે, ભગવાનની ઈચ્છાથી જે છે એ બધું આપણને સુખ હશે. ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞામાં રહીને પુરુષ પ્રયત્ન જે કંઈ સુખ આપણને મળ્યું છે તો એ સુખ આપણને ખરેખર આનંદ બનશે. પણ એનું એ સુખ આપણને દુઃખદાયક બની જાય છે કે જેને આપણે સુખ માન્યું છે એની અંદર, પૈસાની અંદર સુખ માન્યું, પણ તમને ખૂબ પૈસા હોય છતાં પણ કેટલી જાતના ચિંતા, કેટલી જાતની વ્યથાઓ આપણે જોઈએ. પૈસા હોવા છતાં માણસને ચિંતા વ્યગ્ર રહે છે, ચિંતામાં રહે છે, શા માટે રહે છે, એમાં સુખ નથી ખરેખર. આપણે એમાં જો દેખાય તો સુખ નથી, પણ એ ભગવાનની આજ્ઞા મુજબનું જે આપણે બધું હોય અને બધી વસ્તુ થાય તો એની વસ્તુ પછી આપણને સુખ થાય કે સારા માર્ગે વપરાય, એનો સારો ઉપયોગ થાય, સારી રીતે થઈ જાય. અને નહીં તો પછી એમાંથી આપણા મનમાં દુષ્ટ વિચારો આવે, બધી રીતે આપણે અનેક રીતે બીજી રીતના કાર્યો થાય, એટલે અશાંતિ ઊભી થઈ જાય. એની વસ્તુ છે એ પાછી ઉપાધિરૂપ થઈ જાય, એની પાછળ કેટલા ક્લેશ થાય, કેટલી અશાંતિ થાય. એટલે ધર્મયુક્ત જે કહે છે કે ભગવાનને આધાર રાખીને આપણે જો વ્યવહારને સંસારથી જે કંઈ પ્રાપ્ત થયેલું હોય એ વસ્તુ આપણને સુખદાયક બને છે, બાકી એની જ વસ્તુ આપણને દુઃખદાયક બને છે. એટલે ભગવાનમાં જેટલું સુખ છે, જે સુખ છે એવું બીજા પદાર્થમાં નથી. પદાર્થને આપણે કરવાની વસ્તુ છે પણ ખરેખર સુખ તો ભગવાનમાંથી જ આવે છે. એટલી જેને દ્રઢતા થઈ છે ત્યારે ભક્તોએ ભગવાન સિવાય બીજો કોઈ આધાર રાખ્યો નથી. નરસિંહ મહેરાની વાત જો, ભગવાન શ્રીજી મહારાજના વખતમાં 500 સંતો થઈ ગયા. આ સંતોને પણ ઘણી ઘણી જાતની મુશ્કેલીઓમાં એક શ્રીજી મહારાજ સર્વ કરતા છે એમ સમજીને પોતે ભક્તિ કરી છે, એમાં બીજો કોઈ વિચાર કર્યો નથી. ત્યારે એમ સ્વામી કહેવાનું શું છે કે આપણે આપણે રાજા સુવર્ણ સિદ્ધિ માટે સુવર્ણ સિદ્ધિ પાસે પડ્યો, તે દરેક મહાત્માઓ જે આવે એને પૂરી દે, જો સુવર્ણ સિદ્ધિ બતાવે એને કે પૂરી દે,
આવે સુવર્ણ સિદ્ધિ એ કંઈ આપણને આ દુનિયામાં એમને એમ કંઈ મળવાની વસ્તુ નથી. સુવર્ણ સિદ્ધિ કદાચ મળે તો પણ આપણો મોક્ષ તો નથી. હકીકત છે મોક્ષ અને કલ્યાણ તો ભગવાનને ભજીને નિર્વાસનિક થવાની વાત છે. એમાંથી આપણી મમતા આસક્તિ મૂકવાની વસ્તુ છે. ગમે ત્યારે પણ આપણે આ દેહ કરીને કદાચ આપણો વ્યવહાર સંસાર કરીશું પણ એક વખત તો મૂકવાની વાત તો છે જ. એટલું અનુસંધાન આપણે રાખીને જો વ્યવહાર કરીએ તો વ્યવહારનું બંધન ના થાય પણ કેવળ એને આસક્તિપૂર્વક ભોગવવા માટે જો એનો વિચાર કરીએ તો અંતે એનું બંધન થાય. વાસના રહે આપણી અંદર, એ વાસના રહે તો પાછું આપણે બીજો ભૂતિઓની પામવી પડે છે આપણા શાસ્ત્રો કહે. એટલે એ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની ખરી છે પણ અંતે મૂકવાની છે. એટલે એનામાંથી આપણો વિરક્ત ભાવ હંમેશને માટે રહે એ માટે ભગવાનની ભક્તિ જો આપણા હૃદયમાં દ્રઢ હોય, ભગવાનનું સુખ આપણે અધિક મનાવ્યું હોય તો આ સુખમાં આપણી મમતા ના રહી જાય. આપણી અંદરની જે આસક્તિ છે ને ભોગવ્યાય ખરું, એનો વ્યવસાય થાય, એનો વ્યય થાય, બધું થાય પણ એ વ્યય સારા માર્ગે થાય અને એનો ઉપભોગ પણ સારી રીતે થાય પણ એમાં વાસના આપણી ના રહે. કારણ કે આપણે જાણીએ છીએ કે એક વખત આ મૂકવાનું છે એ અનુસંધાન આપણા મનમાં હંમેશને માટે રહે એટલે ભોગવતા થતાં પણ આપણે એનું બંધન ના થાય. જેમ જનક રાજા મોટું રાજ કરતા છતાં પણ એને એક અનુસંધાન ભગવાનનું હતું કે ભગવાનનું સુખ એ સાચું છે, આ વસ્તુ મારે મૂકવાનું, મારે રાજે મૂકવાનું છે, મારી સમૃદ્ધિ મૂકવાની છે, મારે પણ આ બધું મૂકીને ચાલુ જવાનું છે. એવું એક કાયમ એને અનુસંધાન હતું તો એના દિલમાં કોઈ દાડો એને બંધન ન થયું. પછી કેટલાક થાય ને ભાઈ આ બધી વાત કરે બરોબર છે પણ રાજા છે, રાજ કરે છે, એને બધું રાણીઓ છે, બધા કોઈને દંડ કરે, કોઈને શિક્ષા કરે, કોઈને આ બધું કરે છે. હવે એ જો વિરક્ત કહેવાતો હોય પછી આ બધું એના જીવમાં હોવું ના જોઈએ ને. એ વ્યવહાર ઉપલો વ્યવહાર જોઈને દરેકને શંકા થાય. પછી રાજાએ એક દિવસ નગર ચર્ચા જતા પછી બે વેપારી બેઠા હતા, બે ભાઈઓ હતા વેપારી, વેપારમાં દુકાનમાં બેઠા બેઠા વાત કરે કે આ રાજાને બધા વિરક્ત કહે છે પણ કઈ રીતે સમજાય. રાજા બધી રીતે આપણા જેવો જ છે, આપણે નાનું ઘર ચલાવીએ છીએ, મોટું રાજ ચલાવે છે પણ છે તો બે સરખું જ. પછી રાજાએ પોતાને ત્યાં જઈને બેને બોલાયા સવારના પહોરમાં. પછી કે તમને ફાંસીનો હુકમ છે. પેલા કે અમારો વાંક 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 તમારો કંઈ જોવાનું નહીં, દલીલ નહીં, રાજા આગળ દલીલ નહીં કરવાની, તમને ફાંસી ચઢાવી દેવાના, બીજી વાત નહીં. પેલા મૂંઝાઈ ગયા બિચારા, રાજા આગળ દલીલ ના કરવાની હોય પછી આગળ તો કોઈ એને પેલો અપીલ છે જ નહીં. જે છેલ્લામાં છેલ્લી અપીલ રાજા જ હતો, મુખ્ય એ જ કાર્ય કરતા હતો. એટલે પછી કે ભાઈ બરોબર છે, આવો તમારી પછી કહે છે તમને પરમ દિવસે ફાંસી ચડાવવામાં આવશે. તમારે પછી જે ખાવું પીવું હોય એના નોકરને કહી દઉં કે એમને જે સારામાં સારું ભોજન કરાવજો, જે એમની રુચિ હોય પ્રમાણે ભોજન કરાવજો, એની વ્યવસ્થા સારામાં સુરી રહેવાની, ખાવાની, કપડાં લગતા જેટલું જે રોડ ઉપર ફેરવાના હોય સારામાં બધું સારું આવજો. પછી એ પ્રમાણે પોતે ત્રણ દિવસ સુધી કરીને પછી લાવ્યા, કચેરીમાં ઊભા રાખ્યા. રાજા કહે કેમ આવે તમે ફાંસી ચડવાનું છે? તો કા પેલા તો ફાંસીની જ વિચાર ચાલે કરે, બીજું કંઈ દેખાય નહીં. એટલે પેલા એ કહ્યું કે હવે તમે ત્રણ દિવસ સુધી જે ખાધું પીધું જરા વિચાર એનું વર્ણન કરો કે કયા રૂમમાં બેઠા હતા, કેવું ફર્નિચર હતું, કેવી મોટરમ ભર્યા, કયા બગીચામાં જ્યાં કઈ જાતનું ભોજન કર્યું, કેવી જાતના કપડાં પહેર્યા, થોડું વર્ણન કરી બતાવો પછી તમને ફાંસી ચડે. પેલા કે મહારાજ અમને કાંઈ ખબર નથી. હવે ત્રણ દિવસમાં શું ભૂલી ગયા? ખાધું પીધું એ તો તરત ખબર હોય ને આપણને, કે આથી સવારે શું ખાધું એની ખબર હોય, બપોર શું ખાધું ખબર હોય. કે મહારાજ અમને ફાંસી દેખાતી, ખાધું પીધું છતાં પણ અમને ખબર નથી કે ફાંસી જ દેખાય, ભોજનમાં ફાંસી દેખાય ને કપડામાં ફાંસી દેખાય, કે કયું કપડું પહેરીએ છે એની ખબર નથી પડે. એટલે પેલું ફાંસીનું જ અનુસંધાન હતું એને કે આપણે ફાંસી ચડાવવાનું છે ને આપણે આ બધું મૂકવાનું. એટલે રાજા કે તમને ફાંસી નથી કરવાની, આ તમને જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ મારી અખંડ રહે છે. હું પણ આ રાજ કરું છું એ મને લાગે છે કે મારે પણ આ દિવસ કાળ આવવાનો છે ને ફાંસીએ મારે પણ ચડવાનું છે. એટલે ભગવાનમાં વૃત્તિ અખંડ રાખું છું કે આ ભોગવું છું છતાં ભોગ તમે જેમ ભોગ્યું છે ખાધું પીધું બધું પણ તમને ખ્યાલ જ નથી કયું જાતનું ભોજન ખાધું, કઈ જાતના કપડાં પહેર્યા, કઈ જાતની મોટર બેઠા, કઈ જાતના બગીચામાં ફર્યા, કશી જ ખબર નથી. એવું મને પણ રહે છે અખંડ કે આ બધું રાજ કરું છું છતાં રાજમાં મને મમતા હશે નહીં. આવું એક પણ જ્ઞાન છે આપણા શાસ્ત્રોની અંદર, આ એક પણ જ્ઞાન છે કે કરવા છતાં એમાં બંધન ના થાય, એની આસક્તિ ના થાય. એમાં જેટલી આસક્તિ થાય છે એટલું આપણને બંધન થાય છે. બાકી આપણે આસક્તિ રહીત જો એનો ઉપભોગ કરવામાં આવે તો બંધન ના થાય, ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. અરે એ ભગવાનમાં વૃત્તિ આપણે જો રાખીએ તો વાંધો ના આવે. એમ પછી સુવર્ણ સિદ્ધિ પાછળ જે હોય મંડ્યો રાત દિવસ કે સુવર્ણ સિદ્ધિ જોઈએ જ, પછી એને પછી મરીને ક્યાં જવું પડે? એમાં પછી એમાં વાસના જ રહે, બીજું કંઈ રહે? એને એનો જ આધાર મળી ગયો છે. અરે એ આધાર તો માયિક વસ્તુ છે, એટલે આપણે માયિક ઠરાવ માયિક બનાવશે એ ભગવાનના ધામમાં નહીં લઈ જાય. કારણ કે એનું આકર્ષણ આ પરથી છે, જેમ ગુરુત્વ આકર્ષણ છે આપણને આ બાજુ જ ખેંચે કે ઊંચે ના લઈ જાય. ગુરુત્વ આકર્ષણ તમે ગમે એટલું ઊંચું ફેંકો વસ્તુ પણ એનું આકર્ષણ આ બાજુનું છે એટલે પાછું જ આવે ને. ગુરુત્વ આકર્ષણ કંઈ ઊંચું જતું રહે ના જાય, એ પાછું જ આવે ગમે એટલું કરો તો પણ એનાથી આકર્ષણથી બહાર નીકળી ગયા પછી ન આવે. એમ આપણે આ જગતનું આકર્ષણ છે, કુટુંબ આકર્ષણ છે,
આપણા સંપત્તિનું આકર્ષણ છે એની અંદર જ્યાં સુધી આપણે મમતા આશક્તિ છે ત્યાં સુધી આપણી ઉર્ધ્વગતિ ના થાય કે ભગવાન ધરણ. પણ એની અંદરની આશક્તિ નીકળી જાય ભલે આનો આપણે વ્યવહારને સંસાર એનો એ જ કરીએ, છતાં આશક્તિ રહી. જેમ શિવલાલ શેઠ, આપણે દાદા ખાચર પર્વતભાઈ મારા નવખરના ભક્તો હતા, અખંડ પર્વતભાઈ એ કનબી ખેડૂત વર્ગના હતા, ખેતીવાડી કરતા, પણ છતાં એનો ભાવ વિરક્ત હતો કે ખેતીવાડીમાં ભાઈના છોકરા કુટુંબ કોઈ આશક્ત નહીં. એકનો એક દીકરો મરણ પથારી, મહારાજની આજ્ઞા આવી તરત ઊભા થઈને ચાલતા ગયા કે પર્વતભાઈ આ દીકરો મરણ પથારી છે, તો કે એમાં મારી શું જરૂર છે, ભગવાનની ઈચ્છા છે જીવતો થશે, એને કે મહારાજની ઈચ્છા છે એમ થશે, એને કે હું જીવવાનો છું. તો જો પુત્રમાં આશક્તિ હોય તો આપણે થાય કે ના સ્વામી અત્યારે તો બહુ અમારે મુશ્કેલી હતી એટલે આવા એવું જ નથી, મુશ્કેલીમાં કાંઈ જ ન હોય, પણ છતાં એટલી બધી ભાર મૂકી દઈએ કે સહેજ કંઈક એવું હોય એમાં મોટી મુશ્કેલીની વાત કરીએ. આને તો ખરેખર હાથી મુશ્કેલી હતી પણ મૂકીને ચાલ્યા ગયા. તરશું એ આમ વ્યવહારમાં હતા, વ્યવહારનો સંસાર હતો પણ છતાં એમાં આશક્તિ નથી તો મૂકીને ચાલ્યા ગયા. એમ આપણે વ્યવહારમાં રહીને આશક્તિપૂર્વકનો જો સંસાર કરીએ તો આપણું બંધન ના થાય ભગવાનમાં વ્રત. એટલા માટે કહ્યું કે આપણે ખાતા પીતા નાતા તો ભગવાનમાં વ્રતથી રાખવી. વ્યવહાર કરવાનો છે, મૂકી દેવા નથી કે જંગલમાં જઈને બેસાયું નથી. અત્યારે આવું લંડન જેવી નગરી નવા પાઉન્ડ મળતા હોય કોને બનવા જવું થાય, અમે ગમે એટલી વાતો કરીએ તો કંઈ મૂકીને આવા એવું છે નથી. એ તો એમાં છે જ, પણ સાંઈ કે ભરલે બધું જ કરો, નોકરી કરો, ધંધો વ્યવસાય કરો, પાઉન્ડ કમાવો ને બધું કામ, લગ્ન પ્રસંગો કરો, વ્યવહાર તમારો જે કંઈ, પણ એમાં આપણે એક દાડો મૂકવાનું છે, અનુસંધાન તો જરૂર રાખવું જોઈએ કે આ બધું એક દિવસ મૂકવાનું છે, માટે ભગવાન ભજી લેવા. યોગી બાપા કહેતા ભગવાન ભજી લેવા, એટલે એ વસ્તુનું અનુસંધાન રાખવું જોઈએ કે એમાં કદાચ આપણું મોરું ના થાય. ભગવાન દયાથી આપણને જ્યારે આવું સત્સંગ મળ્યો, આવ્યું સંત મંદિર થયું, તો એનો લાભ અવશ્ય આપણે લેવો. બસ અઠવાડિયામાં એક વખત દરરોજ જેને ટાઈમ હોય તો દરરોજ, કારણ કે હવે તો બહુ અનુકૂળ થઈ ગયું છે એટલે અહીં તો દરરોજ સાંજે આવે બધા, તોય લાભ મળ્યો છે. હવે તો પક્તા જ થઈ ગઈ, હવે કંઈ હંકળાશ ઓછી છે, એ જેટલા આવે એટલા સારી રીતે થઈ જાય છે. મહારાજ કહ્યું સંધ્યા આરતી ભગવાનના મંદિરમાં કરવી, એટલે હવે તો આપણે એનો જેટલો લાભ લેવા એટલો ઓછો છે, એટલે એટલું અનુસંધાન આપણે રાખવું કે અઠવાડિયે એક વખત આપણે મંદિરે જવું છે, ભગવાનના દર્શન કરવા છે અને આપણે ભગવાનને રાજી કરવા છે. તો એટલું જ અનુસંધાન આપણે તો આપણું બહુ કામ થાય, તો એ આપણા વ્યવહારની આશક્તિ એટલી તૂટે તો થાય. અત્યારે આ બધા જેમ આવ્યા છો તો શું કે વ્યવહારને સંસાર બધું મૂકીને આવ્યા છો, તો એટલી જગતની આશક્તિ આપણે ઓછી થઈ તારે અહીંયા હોય એમ. જો આપણે એ રીતનો વિચાર કરીએ તો આપણે દરરોજ એટલો લાભ આપણને થઈ જાય, એટલે અંતે તો મૂકવાનું છે એક દિવસ, તો પછી દરરોજ થોડો થોડો વિચાર કરીએ તો એક દિવસ મૂકી જાય, એક દિવસ એ વસ્તુ થઈ જાય. સ્વાય કે ખોટું ખોટું કરીએ છીએ એક દિવસ ખોટું થઈ જાય. આપણે દરેક વસ્તુ જ્યારે સાંભળીએ ત્યારે એ વિચાર કરીએ તો એમાંથી આપણું મન નીકળી જાય અને ભગવાનનું આપણું વ્રત થઈ જાય, તો એવો લાભ આપણે છે. તો અવશ્ય આપણે એ રીતે વિચાર હંમેશા એક તો રાખો કે આ બધું મૂકીને એક વખત નીકળી જાઉં, બસ આ બધું મૂકવાનું છે, આ દેહ પણ છૂટવાનું છે, એ પણ હકીકત વસ્તુ છે. એટલે એની જે મમતા છે, એની જે આસક્તિ છે, એ આપણા જીવમાંથી કાઢી અને ભગવાનની અંદર જેટલી પ્રીતિ વધારે થાય, ભગવાનનું ભજન જેટલું થાય, ભગવાનનું સ્મરણ જેટલું થાય, આ સત્સંગમાં જેટલું અવાય, આ મંદિરે જેટલું અવાય એટલું અવશ્ય કરવું. કારણ કે આપણે ઘરે બેસી રહીએ છીએ, કાગા પાછા છીએ, તેને બદલે અહીં રસ્તે જતાં આવતું હોય તો તરત લાભ લઈ લેવો. ટ્રેન રોડ ઉપર જ છે, આમ એક સહેજ જ મોટર મારવાની છે, તરત જ અંદર આવી જાય, વાર ન લાગે. અને મોટર છે, આપણે પગે કોઈને ચાલવાનું નથી, ભગવાનની દયા છે, હવને મોટરો થઈ ગઈ છે, ધમધોકાર મોટર માતી નથી, મોટરો આવી જાય બધા લો. અને કહેવું જ પડે છે કે આ આગી હટાવો ને પાછી હટાવો કરવું પડે, એટલે એ બધું ભગવાને કૃપા કરી છે. તો આપણે એ ભગવાનનો જ પાર માનવાનો છે કે આપણે બધું ભગવાને આવું સરસ શરીર આપ્યું, આવા આપણે યોગ આપ્યો છે, આવી સુવિધાઓ આપી છે, મોટર ગાડીઓ આપી છે, તો ભગવાનને આપણે દર્શને જવું. કેટલા પહેલાં તો કેટલા માણસો ચાલી ચાલીને પણ દર્શન કરવા જતા, આપણે જાણીએ છીએ કે આપણા ભારતમાં પણ આપણે ભાઈઓ ચાલી ચાલીને યાત્રાઓ કરવા જતા હતા, ભગવાનના દર્શન યાત્રાના દર્શન કરવા માટે જતા. આજે તો બધી સુવિધાઓ થઈ ગઈ છે, મોટર ગાડીઓ બધું પ્લેનો, તો બહુ અનુકૂળ થઈ ગયું. તો પછી વધારે અનુકૂળ થયું તો આપણે ભગવાનને વધારે ભજવા જોઈએ, પણ આપણે ભગવાનને વધારે અનુકૂળ કરી ત્યારે ભગવાન ઓછા કરીએ અને પેલું જાજુ કરીએ, હા ઉલટું થઈ જાય, ઉલટી ગંગા થઈ જાય. જ્યારે કંઈ સુવિધાઓ નહોતી, કંઈ સગવડ નહોતી, ત્યારે વધારે ભગવાન ભજતા, વધારે દર્શન કરવા જતા હતા. હવે બધી વધારે સુવિધા થઈ ત્યારે કામ પણ એટલું વધારી દીધું આપણે કે ભગવાનનું કામ ઓછું કરી નાખ્યું. ભગવાન ભજવાનું, માળા કરવાનું, સવાર ઉઠીને ભગવાનની પ્રાર્થના કરવી, જરા એ કરવું, એ બધું આપણે મૂકી દીધું. અને સવારથી ઉઠે ત્યાંથી તરત ચક્કર ચાલુ થઈ જાય. એટલે મારે કહે છે આપણે ભગવાને જ્યારે દયા કરી ત્યારે ભગવાનનું પણ પાળ માણીને ભગવાનની ભજન સ્મરણ કરવું, એટલે આવો મંદિરનો પણ લાભ લેવો, આ રીતે આપણે ભગવાનની સેવા કરવી. એટલે ભગવાનનું સ્મરણ કરવું એ આપણે માટે છે, વ્યવહાર સંસાર છે એટલે આપણે એની અંદરની આસક્તિ, ભલે સુવર્ણ સિદ્ધિ પૈસા પાઉન્ડ ગમે તે હોય, એનાથી આપણે વ્યવહાર જે કરવો છે કરવો છે,
ભગવાનને રાજી કરવા છે, ભગવાનની સેવા કરવી છે. જે કંઈ વસ્તુ છે ભગવાનની સેવામાં ઉપયોગી થાય એનો હંમેશા આપણે વિચાર કરવો કે આપણી જે વસ્તુ છે ભગવાનમાં જો જેને જેને ભગવાનના કામમાં આવી છે કે એમાં ભગવાનના શાસ્ત્રોમાં લખાઈ ગયું છે. માટે એ રીતે વિચાર રાખીને આ શક્તિ મોટાડીને કેવળ ભગવાન રાજી થાય એ વિચાર રાખીએ, ભગવાન સર્વ પ્રકારે સુખ કરે એવું બળ મળે એ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.